તાજેતરમાં ખેલ જગતથી મળતી માહિતી મુજબ આઈપીએલની સિઝન શરૂ થતા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક માઠા અને મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન અને મિસ્ટર આઈપીએલના નામથી જાણીતા સુરેશ રૈના આ વખતની આઈપીએલમાં નથી રમવાના. હાલમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી આ માહિતી આપી હતી. સુરેશ રૈના ટીમ સાથે યુએઈ ગયા હતા, પરંતુ હાલ અંગત કારણોસર તેઓ ભારત પરત ફર્યા છે. વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈના સંયુક્ત અરબ અમીરાતથી પરત ફરી ગયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે કહ્યું કે રૈના વ્યક્તિગત કારણોથી આ વર્ષે આઈપીએલમાં ઉપલબ્ધ રહેશે નહીં. તાજેતરમાં જ સાથી ખેલાડી MS ધોનીની સાથે જ 33 વર્ષીય સુરેશ રૈનાએ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ તે આઈપીએલની સંક્ષિપ્ત અભ્યાસ શિબિરમાં સામેલ થયા હતા. તે ટીમની સાથે દુબઈ પણ રવાના થયા હતા, પરંતુ કેટલાક અંગત કારણોસર તેઓ આ વર્ષની આઈપીએલમાંથી બહાર ખસી ગયા છે. ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ માટે આ એક મોટો ઝટકો છે. એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ટીમના ઘણા સ્ટાફને કોરોના થયો છે, જેમાં એક ભારતીય બોલર પણ સામેલ છે. ખબરો પ્રમાણે તે ફાસ્ટ બોલર દીપક ચહર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના સ્ટાર ખેલાડીઓ વગર આ વર્ષે કેવો દેખાવ કરે છે અને દર વર્ષની જેમ આ વર્ષે કેવી રીતે પોતાની જીતની લય જાળવી રાખે છે.